ગવાનપરા માં રહેતા દેવી પૂજક પરિવારની આઠ વર્ષની બાળકીને નરાધર્મો દ્વારા સામૂહિક બળાત્કાર કરીને હત્યાના બનાવને લઈને ઉનામાં પ્રાંત અધિકારીને ને પત્ર આપવામાં આવ્યું છે જેમાં વાત કરીએ તો બોટાદ શહેરમાં ગવાનપરા વિસ્તારમાં રહેતા દેવીપૂજક પરિવારના કરમશીભાઈની આઠ વર્ષની પુત્રીને નરાધમો દ્વારા સામૂહિક બળાત્કાર કરીને હત્યા નીપજાવવામાં આવી હતી તે ઘટનાને લઈને ઉનાના હિન્દુ સંગઠન તેમજ દેવીપૂજક સમાજ દ્વારા આજરોજ ઉના પ્રાંત અધિકારીની કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું

આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં નહીં આવે તો દેવી પૂજક સમાજ સમગ્ર ગુજરાતમાં આંદોલન કરશે એવું ગીર સોમનાથ જિલ્લાના દેવી પૂજક સમાજના પ્રમુખ નાનજીભાઈ પરમારે ચીમકી આપી હતી આજ રોજ જે પંદર તારીખ પંદર એક બે હજાર ત્રેવીસના રોજ જે બોટામ મુકામે એક આઠ વર્ષની ફૂલ જેવી બાળકી ઉપર જે નરાધમ દ્વારા દુષ્કૃત્ય કરવામાં આવ્યું છે તેના અનુસંધાને આજ પ્રાંત કચેરીએ આવ આવી અને જે પ્રાંત અધિકારી સાહેબ છે તેને ત્યાં આ નરાધમને કડકમાં કડક જે વધુમાં વધુ સજા થાય એવી અમારી લાગણી અને માગણી છે આ સંગઠનમાં આ દીકરી માત્ર ને માત્ર દેવીપૂજક સમાજની નહીં પણ આખા હિન્દુ સમાજની દીકરી છે અને આ આના માટે અમે હિન્દુ યુવા સંગઠન ભારત આખું સંપૂર્ણ આ આ લોકો સાથે જોડાયેલા છે આ બ્રાન્ચ કચેરીએ આવેદનપત્ર દેવાનું કારણ એક જ છે કે બોટાદની અંદર એક નાની દીકરી ઉપર બળાત્કાર કે આઠ વર્ષની દીકરી ઉપર બળાત્કાર કરી અને એ લોકોએ મારી નાખી દુષ્કર્મ કરીને મારી નાખી છે તો એના માટે એને કડકમાં કડક સજા મળે અને ફાંસીની સજા મળે એવી અમારી સૌની માગણી છે આખા ગુજરાતના દેવીપૂજક સમાજ નહીં પણ હિન્દુ પરિષદ તમામની એક માગણી છે અને એ માગણી સરકાર શરી નિભાવે અને આગળ આવા બનાવ ન બને એના ખાતર અને ફાંસી લટકાવે એવી અમારી માંગણી છે અને આ માંગણી નહીં કરે ઓલો આમ નહીં ઓ થાય આની કોઈ કાર્યવાહી તો અમે ઉગ્ર આંદોલન કરવા માટે આખું ગુજરાત તૈયાર છીએ અને આવું ન બને એના ખાતર આવડી આ કામગીરી સરકાર શરીરને કરવી પડશે કરવી પડશે અને કરવી પડશે ન્યૂઝ ઉના